બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદના આસપાસના વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં અકસ્માત કે પછી આત્મહત્યા કરનાર લોકોને બચાવનાર અને મૃત્યુ પામનાર લોકોને મૃતદેહને બહાર નીકાળનાર સુલતાન મીરની સેવાની કદર સરકાર કરે કે ના કરે પણ થરાદ કોંગ્રેસ સમિતિએ કરી છે. થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા સુલતાન મીરને રહેવા માટે મકાન આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. સુલતાન મીર દ્વારા કેનાલોમાં કૂદીને અત્યાર સુધી 1500થી વધુ ઓપરેશન ચલાવવામાં આવ્યા છે. તેમની આ ઉમદા સેવાને લઈ આજે થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા થરાદના તરવૈયા સુલતાન મીરને સન્નાસ બાથરૂમ રસોડું અને બેડરૂમ ધરાવતું એક મકાન આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ મકાનની આજુબાજુમાં પ્રોટેક્શન વોલ પણ તૈયાર કરવામાં આવી છે. આજે સુલતાન મીરને તેમની સેવા માટે સન્માનિત કરવા માટે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના હસ્તે મકાનની ચાવી આપીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, થરાદ કોંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકી, પાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. મોટો ખૂબ ખૂબ આભાર કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓ અને કે મને આ મકાન મારે રહેવા માટે નહોતું અને બધે મને ખૂબ ખૂબ આભારથી એમના ખૂબ ખૂબ આભાર કે મને રહેવા માટે કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓ બધા ભેગા થાય. ગુલાબસિંહજી, ડીડી સાહેબ, પતિભાઈ રાજપૂત અને તમામ કોંગ્રેસ પાર્ટીના અગ્રણી એમને ખૂબ ખૂબ આભાર કરું છું અને એમને ભગવાન ખૂબ રોજી આપે અને એને સમૃદ્ધિને ખૂબ. થરાદ ખાતે થરાદ નર્મદા કેનાલમાં જે છે મોટી સંખ્યામાં જે અપઘાત થઈ રહ્યા છે કે જેના કારણે લાશોને કાઢવાનું કામ કરનાર સુલતાનભાઈ મીર, જેને થરાદમાં રહેવાનું મકાન નહોતું ત્યારે સેવાભાવી બધા કોંગ્રેસના આગેવાનો બીજા સેવાભાવી મિત્રો ભેગા થઈને આજે એમને એક રહેવા માટેનું ઘર બનાવી આપ્યું છે. અને જે નિસ્વાર્થે થરાદની અંદર કોઈ પણ સમાજના કોઈ આપઘાત કરેલો હોય તો લાશ કાઢવા માટે કંઈ કોઈ તરવૈયા નથી, ત્યારે માત્ર સુલતાનભાઈ મીર કોઈ સમાજનો ભેદભાવ રાખ્યા વગર હર હંમેશ લોકોને કામ આવે. જ્યારે એમને જરૂરિયાત હતી સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી કે એમને રહેવાનું મકાન અથવા પ્લોટ મળે શક્ય ના બનતા હવે આ સેવાભાવી લોકોએ થરાદના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ભેગા મળીને એક રહેવા માટેનું સરસ એમને સ્થાયી આશરો મળી એના માટે મકાન બનાવી આપ્યું છે. એમાં એમના પરિવારને ત્યાં જે આટલા દિવસે છાપરામ રહેતા જગ્યાએ સારું મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.